પંચમહાલના વાઘજીપુર ગામના ડારિયા ફળિયામાં નજીવી તકરારમાં યુવાનને કુવામાં નાખી દેતા મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે રસ્તામાં બાઇક આડે સાયકલ આવતા બોલાચાલી થતા બાળકને કુવામાં નાખી દેવાયો હતો. જોકે ઘટના સ્થળે પહોંચી પોલીસે તપાસ હાથ ધરી છે. આગળ તપાસ કરતા હત્યામાં સામેલ એક મહિલા સહિત 13 સામે ગુનો નોંધ્યો છે. આ બનાવને લઈને વાઘજીપુર ગામમાં ચકચાર મચી ગઈ છે. તો મરણ થનાર યુવકના પરિવારજનોમાં ઘેરો શોક છવાયો છે. હું બાઇક લઈને જતો હતો દુકાને, તો મારી હાલ એમ કે બાઇક મારી પણ નાખી. મેં બાઇક હાઈક શું નાખી નથી, એમ કરીને ઝઘડો કર્યો છે એ લોકોએ. પછી એના ભાઈને ત્યાં નસીબપુર ફોન કર્યો, એ ત્યાંથી આવ્યા. પછી બે ગાડી આવી, પછી મારા મારી ચાલુ થઈ બીજી એવી બાબતમાં. પછી મારા ભાઈને બરોબર માર્યો, મને માર્યો. પછી મારા ભાઈને પકડીને, ત્રણ જણે પકડીને વેણીને કુવામાં નાખી દીધો. પછી એ ગાડીને પછી વોર્નિંગ આલીને જાય, એમ કે હજુ બી કંઈ બી નામ લેશો વનિતાનું તો તમને હજુ મારી નાખી દેશો. હકીકત એવી છે, ગામમાં રહેતા રાજેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ બંને સગા ભાઈઓ છે. બંને ભાઈઓ ગઈકાલે પોતાના મોટરસાઇકલ પર ગામમાં, ઘરેથી ગામમાં જવા નીકળેલ. આ દરમિયાન નરેન્દ્રભાઈના કુટુંબી સાળી વનિતાબેનનું ઘર રસ્તામાં આવતું હતું, ત્યાં વનિતાબેન રોડ પર બેઠેલા હતા. મોટરસાઇકલ પર પસાર થતાં કોઈપણ કારણસર વનિતાબેન સાથે મોટરસાઇકલ કેમ નજીક ચલાવવો જોઈએ બાબતે ઝઘડો થયો. ઝઘડાના પરિણામ સ્વરૂપે વનિતાબેને પોતાના પિયરમાં ફોન કરીને પોતાના પિયરિયાઓને બોલાવી લીધા અને એમના પિયર નસીરપુરથી એમના સગાવાલા આવી ગયેલ અને આ લોકોએ બંને ભાઈને માર મારેલ છે. અને ફરિયાદી રાજેન્દ્રભાઈના, ફરિયાદી નરેન્દ્રભાઈના સગા ભાઈ રાજેન્દ્રભાઈને આરોપીઓએ જીવતા કૂવામાં નાખી દીધેલ અને ત્યાં રાજેન્દ્રભાઈનું મોત નિપજેલ છે. આ બાબતે પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરી 13 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરેલ.